नमस्कार मित्रों, हळवद में जे युवन की हत्या थई थी तेनो हत्यानो भेद जे छे ते सुरेंद्रनगर ए डिविजन पोलीसे 13 दिवसनी अंदर ज उकेली नाख्यो छे। अने आ बनावनी जो मित्रों थोड़ी बात करिए तो लग्नेतर संबंधनो करुण अंजाम भाईनी हाजरी में प्रेमिका साथे बोलाचाली करता भाई बहने मळी अने आ प्रेमी ने पतावी दीधो हतो। हळवद ब्रेकिंग में आपणे आ अहेवाल प्रकाशित कर्यो हतो के आ युवन गुम थयो छे तेनो 18 तारीखे, ने तेना आधारे जे पोलीस ने कड़ी मळी हती तेना आधारे ज पोलीस द्वारा तपास आगळनी हाथ धरवामां आवी हती। गत तारीख 13ना रोज दूधरेज जे सुरेन्द्रनगरनुं छे त्यां आगळथी केनालमांथी कोथळीमां लाश मळ्यां बाद 13 दिवसनो आ जे रहस्यमय હત્યાનો જે આખો ભેદ હતો એ સુરેન્દ્રનગર પોલીસ દ્વારા ઉકેલી નાખવામાં આવ્યો છે। આ બનાવની મળતી વિગતો મુજબ રક્ષાબંધનના દિવસે જ લાપતા બનેલા હળવદના યુવાનની ગત તારીખ 13 ઓગસ્ટના રોજ સુરેન્દ્રનગરના દૂધરેજ નજીક કેનાલમાંથી લાશ મળી આવ્યા બાદ બોલિવૂડની જે થ્રિલર ફિલ્મ છે આ ફિલ્મની સ્ટોરીને પણ ટક્કર મારે તેવા હત્યાના બનાવનો સુરેન્દ્રનગર એ ડિવિઝન પોલીસે પડકારજનક કેસમાં અલગ અલગ કડીઓ જોડી 13 દિવસમાં જ ભેદ ઉકેલી નાખી હત્યાને અંજામ આપનાર ભાઈ અને બહેનને હરિદ્વારથી ઝડપી લેવામાં આવ્યા છે। આ સનસનીખેજ અને પોલીસ માટે પડકારજનક આ હત્યાના બનાવ અંગેની વિગત જોઈએ તો ગત તારીખ 11ના રોજ રક્ષાબંધનના દિવસે હળવદ શહેરના ભવનીનગર વિસ્તારમાં રહેતા સોમાભાઈ મેરુભાઈ મકવાણા ઉંમર વર્ષ 40 લાપતા બન્યા હતા અને બીજી તરફ સુરેન્દ્રનગરના દૂધરેજ નજીક કેનાલમાંથી આ હત્યા થઈના 3 દિવસ એટલે કે 13 ઓગસ્ટના રોજ કોથળીમાં બાંધેલી લાશ મળી આવતા અજાણી વ્યક્તિની ઓળખ મેળવવા સુરેન્દ્રનગર એ ડિવિઝન પોલીસે તપાસ કરતાં કોઈ સફળતા મળી ન હતી। જોકે તેના પરિવારે મૃતક સોમાભાઈ મેરુભાઈ મકવાણા લાપતા બનવા અંગે પોલીસને પણ કોઈ જાણ કરી ન હતી, જેથી સોમાભાઈ જે છે તે ગુમ થયા હોવાની એમના મિત્ર ભરતભાઈએ આપણા હળવદ બ્રેકિંગમાં આ એક આપણે ગુમ સુધા જે પ્રેસ નોટ છે તે આપણે 18 તારીખે છાપી હતી ને આ જે પ્રેસ નોટ છે આપણા હળવદ બ્રેકિંગની તે સુરેન્દ્રનગર એ ડિવિઝન પોલીસના ધ્યાને આવતા પોલીસે આ દિશામાં પણ તપાસ હાથ ધરી હતી। બસ અહીંથી સુરેન્દ્રનગર એ ડિવિઝન પોલીસને પ્રથમ નકર કડી રૂપે મૃતક વ્યક્તિની ઓળખ મળી જતાં ફોરેન્સિક પીએમમાં લાશ સોમાભાઈ મેરુભાઈ મકવાણા ઉંમર વર્ષ 40ની જ હોવાનું ફલિત થતાં સુરેન્દ્રનગર પોલીસ હળવદ દોડી આવી હતી અને જે કોથળીમાંથી લાશ મળી હતી તે ટ્રેડિંગ કંપની સુધી પહોંચી હતી અને એક પછી એક કડી જોડવા લાગતા મૃતક સોમાભાઈ મેરુભાઈ મકવાણાને લતા નામની હળવદમાં જ રહેતી અને આ હળવદનો જે ધાંગધ્રા રોડ છે ત્યાં આગળ જ આ લતા રહેતી હતી અને આ લતા સાથે સોમાભાઈને લગ્નેતર સંબંધ હોવાનું ખુલ્યું હતું। બીજી તરફ હત્યાને અંજામ આપી આરોપી લતા હળવદ છોડી ચાલી જતા પોલીસે હ્યુમન અને ટેકનિકલ સોર્સ કામે લગાડતા હત્યારાઓ મોબાઈલ નંબર મળી આવતા લોકેશન ટ્રેસ કરતા પહેલાં દિલ્હી અને બાદમાં હરિદ્વારનું લોકેશન મળ્યું હતું હત્યારાઓનું। ત્યારબાદ સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા હરેશ દુધાતના માર્ગદર્શન હેઠળ ડીવાયએસપી હિમાંશુ દોશી અને પીઆઈ મિત્તલબેન ચૌધરીના માર્ગદર્શન હેઠળ સુરેન્દ્રનગર સિટી એ ડિવિઝન પોલીસ મથકના પીએસઆઈ એમ વી ઝાલા, હેડ કોન્સ્ટેબલ ધનરાજસિંહ વાઘેલા, કોન્સ્ટેબલ દિનેશભાઈ સાવધરિયા, કિશનભાઈ ભરવાડ, વિજયસિંહ પરમાર અને ભરતદાન ગઢવીની ચુનંદા ટીમ ખાનગી રાહે ગાડીમાં હરિદ્વાર પહોંચી ગઈ હતી આ તપાસ માટે। જોકે સુરેન્દ્રનગર પોલીસ માટે હરિદ્વાર અજાણ્યો ભૌગોલિક પ્રદેશ હોવા છતાં સતત મોબાઈલ લોકેશન ટ્રેસ કરી સ્થાનિક પોલીસના બે જવાનો સાથે રાખી અંદાજે હરિદ્વારમાં 400 થી 450 જેટલા જે ઝૂંપડા છે તે ઝૂંપડામાં તપાસ કરવામાં આવી હતી અને તમામ ઘાટ ઉપર પણ આ તપાસ કરવામાં આવી હતી। તેઓમાં આરોપીઓને શોધખોળ કર્યા બાદ એક ખુલ્લી જગ્યામાં આરોપીઓ લતા અને હત્યાને અંજામ આપનાર તેના ભાઈ અશોકભાઈ ગાંડાભાઈને દબૂચી લેવામાં આવ્યા હતા। આ અશોક જે છે તે અશોક લતાનો ભાઈ છે અને બોટાદ ખાતે રહે છે અશોક, અને હત્યાને અંજામ આપ્યા બાદ જે છે તે આ બધા હરિદ્વાર ભાગી ગયા હતા પરિવાર સાથે લતાને। પોલીસની પ્રાથમિક પૂછપરછમાં સોમાભાઈ સાથે લગ્નેતર સંબંધો ધરાવતી લતાએ કબૂલાત આપી હતી કે બનાવના દિવસે સોમાભાઈ લતાના ઝૂંપડે આવ્યો હતો ત્યારે લતાનો ભાઈ અશોક પણ ત્યાં હાજર હતો અને અગાઉ અશોકે સોમાભાઈને રોકડ રકમ આપી હોય જે સોમાભાઈએ વાપરી નાખતા ત્રણેય વચ્ચે બોલાચાલી થઈ હતી અને અશોકે સોમાભાઈને લોખંડનો જે પાઇપ છે તે ફટકારી મોતને ઘાટ ઉતારી નાખી લાશને કોથળીમાં પેક કરી અને લતાની એક બેન જે ધાંગધ્રા ખાતે રહે છે તેનું સટરિયું અહીંયા હળવદ લાવી અને લાશને રિક્ષામાં નાખી સુરેન્દ્રનગર દૂધરેજ નજીક કેનાલમાં ફેંકી દઈને આ બંને જે આરોપીઓ છે તે પાછા હળવદ પણ આવી ગયા હતા અને પછી ત્યારબાદ અશોક જે છે તેના ગામ બોટાદ વહી ગયો હતો અને લતા હળવદે જ રોકાઈ હતી। હત્યાને અંજામ આપ્યા બાદ આરોપીઓમાં અશોક બોટાદ જતો રહ્યો હતો અને લતા હળવદે જ રોકાઈ હતી। બાદમાં લતાએ એવું નાટક કર્યું કે સોમો અન્ય કોઈ સ્ત્રીને લઈને ચાલ્યો ગયો છે, જોકે બાદમાં પરિવારજનોએ લતા ઉપર દબાણ વધારતા આખરે લતા 15 ઓગસ્ટના રોજ હળવદ છોડી સામખિયારી જતી રહેલને જ્યાંથી અમદાવાદ અને બાદમાં અશોક લતા તેમજ બાળકો સહિતનો પરિવાર દિલ્હી અને દિલ્હીથી હરિદ્વાર નાસી ગયેલ।
જો કે હરિદ્વારમાં બંને આરોપીઓની ધરપકડ બાદ પોલીસની પણ થોડી ઉપાધિ વધી ગઈ હતી, કારણ કે લતા સાથે રહેલા ચાર બાળકો એકલા મૂકવા ત્યાં આગળ અશક્ય હતું, જેને લઈ અને જે સુરેન્દ્રનગર પોલીસ છે તેઓએ એક ગાડી ભાડે કરી અને 24 કલાક સતત ટ્રાવેલિંગ મુસાફરી કરી અને આ જે બાળકો છે તેને પણ સુરેન્દ્રનગર લાવવામાં આવ્યા છે. એટલે હાલ તો જે સોમાભાઈ મેરુભાઈ ઠાકોર એટલે મકવાણા ઉંમર વર્ષ 40ની જે હત્યા થઈ હતી, 11 તારીખે આ ગુમ થયો હતો, 13 તારીખે લાશ મળી હતી, 18 તારીખે ઓળખાણ થઈ અને ત્યાર પછીની આ પોલીસની સતત જે કામગીરીને લઈ અને પોલીસ પણ હત્યારાઓ સુધી પહોંચી છે અને હાલ બંને જે હત્યારા ભાઈ બહેન છે તેને ઝડપી લેવામાં આવ્યા છે.